गुड मॉर्निंग, जय श्री कृष्ण। कलरव मॉडर्न स्कूल यूट्यूब चैनल में तमारो फरीथी एकवार स्वागत है। आज आपणे करवाना छे विषय अंग्रेजी नो रिविजन। बधा चेप्टर आपणे समझावी चूक्या छे एक बार। हवे क्लास में पण मैं तमने घणी वखत प्रश्नों पाका करवा माटे आप्या हता। घणा लोकोए व्यवस्थित रीते प्रश्नों कर्या पण हता। हवे प्रश्नों ने अपने केवी रीते लखवा परीक्षा में ए आपणे समझीशुं, एटले तमे परीक्षा में सारा एवा गुण प्राप्त करी शको। तो पहेलू यूनिट छे आई विल बी देयर, एनी पहेली पोएम छे, पहेली कविता छे, तेमांथी आपणने आ प्रकारना प्रश्नो अहीं पोएम आपेली छे, पछी तेनी उपरथी एमसीक्यू आपेला छे, बराबर। પોયમ આપેલી છે ને પછી એમસીક્યુ આપેલા છે અને એમસીક્યુના આન્સર આપણે આપવાના છે। પછી તમને ફકરા આપવામાં આવશે પાઠના, અને ફકરા પરથી તમને પ્રશ્નોના જવાબ આપવાના હોય છે, બરાબર। તો જુઓ, પહેલો ફકરો અહીંયાથી પોયમનો પહેલો ફકરો, એટલે કે કવિતાની પહેલી પંક્તિ અહીંયાથી ચાલુ થાય છે। આઈ ટોલ્ડ ધેમ વેન આઈ ગ્રો અપ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ और समवन हु रीड्स द न्यूज ऑन टीवी नो आई वॉन्ट टू बी फ्री आई एम गोइंग टू बी अ ट्री। એટલે આ પહેલી પંક્તિમાં શું કહેવા માંગે છે કે મેં તેઓને કહ્યું છે કે હું જ્યારે મોટો થઈશ ત્યારે મારે કોઈ વૈજ્ઞાનિક બનવું નથી, કે પછી ન્યૂઝ ટીવીમાં ન્યૂઝ રિપોર્ટર સમાચાર વાંચતા એવું વ્યક્તિ બનવું નથી, હું મુક્ત જીવન જીવવા માંગુ છું, હું એક વૃક્ષ બનવા માંગુ છું। તો એની ઉપરથી આપણને પ્રશ્ન પૂછાશે કે વોટ ડઝ ધ ચાઇલ્ડ વોટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાન્ઝા। ફર્સ્ટ સ્ટાન્ઝા એટલે કે પહેલી પંક્તિ, ફર્સ્ટ સ્ટાન્ઝા, સ્ટાન્ઝા એટલે કે પંક્તિ, પહેલી પંક્તિમાં ચાઇલ્ડ એટલે કે બાળક શું બનવા માંગે છે, શું બનવા માંગે છે પહેલી પંક્તિમાં। આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી એટલે કે વૃક્ષ બનવા માંગે છે, એટલે આન્સર શું આવશે, અ ટ્રી, એટલે એ ઓપ્શન આવશે, બરાબર। પછી ધ ચાઇલ્ડ ડઝ નોટ વોન્ટ ટુ બી, શું નથી બનવા માંગતો, સાયન્ટિસ્ટ નથી બનવા માંગતો અને ટીવી રિપોર્ટર નથી બનવા માંગતો, તો ઓપ્શન કયો આપ્યો છે, જુઓ, સાયન્ટિસ્ટ આપ્યો છે, તો એમાં શું આવશે, સાયન્ટિસ્ટ, બરાબર। પછી ત્રીજો ઓપ્શન, વિચ વર્ડ રાઇમ્સ વિથ ટ્રી, ટ્રી સાથે કયો રાઇમિંગ વર્ડ છે, તો ટ્રી, ફ્રી, ટ્રી ફ્રી, ફ્રી ટ્રી, ટ્રી ફ્રી, બરાબર। તો આ બંને રાઇમિંગ વર્ડ છે, તો ટ્રી સાથે કયો રાઇમિંગ વર્ડ આવશે, ફ્રી। તો જુઓ ઓપ્શનમાં ક્યાંય ફ્રી આપ્યું છે, આ એ ઓપ્શન, એટલે આન્સર શું આવશે, ઓપ્શન એ, બરાબર। આઈ ટોલ્ડ ધેમ વેન આઈ ગ્રો અપ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલટ અ ડાન્સર અ લોયર ઓર અ ડોક્ટર નો હ્યુજ વેલ્સ વિલ સીન ઇન મી આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશિયન વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન સેકન્ડ સ્ટાન્સા। તો જુઓ બીજી પંક્તિમાં બાળક શું બનવા માંગે છે, તો પહેલાં આપણે અહીંયા જોઈ લઈએ, આઈ ટોલ્ડ ધેમ, મેં તેને કહ્યું કે હું જ્યારે મોટો થઈશ મારે એરલાઇનનો પાયલોટ નથી બનવું, ડાન્સર નથી બનવું, લોયર નથી બનવું કે ડૉક્ટર નથી બનવું, એટલે કે નૃત્યકાર, વકીલ કે ડૉક્ટર બનવું નથી। હ્યુજ વેલ્સ સ્વિમ્સ ઇન મી એટલે કે મોટી મોટી વેલ મારામાં તરે, એવડું મોટું હું ઓશિયન એટલે કે સમુદ્ર બનવા માગું છું, સાગર બનવા માગું છું। તો વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ સેકન્ડ સ્ટાન્ઝા, બરાબર। જુઓ વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ સેકન્ડ સ્ટાન્ઝા, એટલે શું આવશે, ઓપ્શન બી, બરાબર, શું આવશે, ઓપ્શન બી, વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન સેકન્ડ સ્ટાન્ઝા, એટલે કે ઓશિયન, ઓશિયન બનવા માંગે છે ને, ઓશિયન એટલે કે સમુદ્ર, સાગર, દરિયો, વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ સેકન્ડ સ્ટાન્ઝા, એટલે બી ઓપ્શન, ધ ઓશિયન। વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ, તો વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ, હ્યુજ વેલ, તો વેલ આપેલું છે ઓપ્શનમાં, આઈ રીત, બરાબર, એટલે હ્યુજ વેલ્સ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ, એટલે સી ઓપ્શન। પછી ત્રીજી પંક્તિ, આઈ ટોલ્ડ ધેમ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી ડીજે, બરાબર, આઈ ટોલ્ડ ધેમ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે અ કમ્પ્યુટર પ્રોગ્રામર અ મ્યુઝિશિયન અ બ્યુટિશિયન નો સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મી
I will be the hawk of eagles. I will be the fool of valleys and fountains. I am going to be a range of mountains. બરાબર મેં તમને કહ્યું કે હું ડીજે નથી બનવા માંગતો, કમ્પ્યુટર પ્રોગ્રામર નથી બનવા માંગતો, મ્યુઝિશિયન નથી બનવું, બ્યુટિશિયન નથી બનવું. સ્ટ્રીમ સ્કીલ ફ્લો થ્રુ મી, સ્ટ્રીમ્સ એટલે કે ઝરણા, ઝરણા મારા મોંમાંથી વહેતા હોય. આઈ બી ધ હોમ ઓફ ઈગલ્સ. બરાબર, ઈગલ્સ એટલે કે બાજ, બાજ પક્ષી આવે ને, એના ઘર, એનું ઘર બનવા માંગુ છું. આઈ વિલ બી ફૂલ ઓફ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. બરાબર, ઝરણા અને કુંવારા. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન્સ, પર્વતની ગિરિમાળા બનવા માંગુ છું. તો પહેલો ખાલી જગ્યા આપી છે એઝ વેલી એન્ડ ફાઉન્ટેન્સ. કોને વેલીઝ અને ફાઉન્ટેન હોય? માઉન્ટેન્સને. બરાબર, પર્વતને જ હોય ને ઝરણા અને એવું બધું, તો એ ઓપ્શન. બરાબર, પછી પાછા જઈએ. શું આપ્યું છે જુઓ, ચાઇલ્ડ વોન્ટ ટુ બી, ખાલી જગ્યા ઇન ધ થર્ડ સ્ટાન્ડ શું બનવા માંગતો હતો? માઉન્ટેન રેન્જ, એટલે ઓપ્શન સી. વિચ વર્ડ રાઇમ્સ વિથ માઉન્ટેન્સ? માઉન્ટેન્સ સાથે શું રાઇમ કરે છે? ફાઉન્ટેન્સ. એટલે વિચ વર્ડ રાઇમ્સ વિથ માઉન્ટેન્સ, એટલે માઉન્ટેન્સ સાથે ફાઉન્ટેન્સ રાઇમ કરે છે, એટલે અહીંયા સી ઓપ્શન આવશે. બરાબર, અહીંયા સી ઓપ્શન આવશે. ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ધ હોમ ઓફ ઈગલ, એટલે એ ઓપ્શન. પછી વોટ ફ્લોઝ થ્રુ માઉન્ટેન્સ? બરાબર, વોટ ફ્લોઝ થ્રુ માઉન્ટેન્સ એટલે સ્ટ્રીમ્સ, એટલે કે ઝરણા માઉન્ટેનમાંથી વહે છે, એટલે સી ઓપ્શન. બરાબર, આપણી કવિતા અહીંયા પૂરી થઈ. હવે આપણો પાઠ ચાલુ થાય છે, પાઠ ઉપરથી હવે આપણે પ્રશ્નો શોધવાના છે. બરાબર, તો જુઓ, રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ ફ્રોમ ધ લેશન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. કિંગ્સ કોર્ટ, રાજાનો દરબાર, તેનાલી રામન કોર્ટિયર વન એન્ડ કોર્ટિયર ટુ આર વેઇટિંગ ફોર ધ કિંગ. ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ. ધ કિંગ વોક્સ ઇન એન્ડ ઓલ ધ કોર્ટિયર સ્ટેન્ડ્સ અપ. બરાબર, તેનાલી રામન કોર્ટિયર વન, દરબારી એક, દરબારી બે, રાજાની રાહ જોઈ રહ્યા છે. ટ્રમ્પેટ્સ એટલે કે તુરાઈ અને ઢોલના અવાજ સંભળાય છે. કિંગ વોક્સ ઇન એટલે કે રાજા અંદર આવે છે અને બધા દરબારીઓ ઊભા થઈ જાય છે. તેનાલી રામન એન્ડ કોર્ટિયર્સ, કે તેનાલી રામન અને દરબારીઓ કહે છે, ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી, આપ નામદાર. ધ કિંગ, ગુડ મોર્નિંગ, વેર આર માય મિનિસ્ટર્સ ટુડે, મારા મિનિસ્ટર ક્યાં ગયા છે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ અબાઉટ વિથ ધેમ, કે મારે તેમની સાથે નવા પ્રોજેક્ટ વિશે વાત કરવી છે. તો આપણે પહેલો પ્રશ્ન જોઈએ, વોટ ડીડ ધ કિંગ વોન્ટ ટુ ડિસ્કસ વિથ ધ મિનિસ્ટર? બરાબર, તો કિંગ મિનિસ્ટર સાથે શું ડિસ્કસ કરવા માંગે છે? રાજા મિનિસ્ટર એટલે કે મંત્રીઓ સાથે શેની ચર્ચા કરવા માંગે છે? તો એ લખેલું છે, આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ, એટલે કે રાજાને મંત્રી સાથે નવા રોડ પ્રોજેક્ટની ચર્ચા કરવી છે. તો આપણે આ ક્વેશ્ચનમાંથી આન્સર કેવી રીતે લખશું? તો અહીંયાથી ધ કિંગ, હવે ડીડ છે એટલે ભૂતકાળ છે, એટલે વોન્ટનું ભૂતકાળનું રૂપ આવશે. ધ કિંગ વોન્ટેડ, ઈડી લાગી જશે. બરાબર, ઈડી લાગી જશે, એટલે ધ કિંગ વોન્ટેડ ટુ ડિસ્કસ. શું ડિસ્કસ કરશે? પછી અહીંયા ડિસ્કસથી આ ચાલુ કરી દેવાનું. બરાબર, ધ કિંગ વોન્ટેડ ટુ ડિસ્કસ, પછી ડિસ્કસ પછી આ ચાલુ કરે, ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ, એટલે કોણ? ધ મિનિસ્ટર્સ. બરાબર, ધ કિંગ વોન્ટેડ ટુ ડિસ્કસ, પછી ડિસ્કસ અને વિથની વચ્ચેનું જેટલું પણ હોય ને એનો આન્સર, ડિસ્કસ અને વિથની વચ્ચે શું છે? ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધ મિનિસ્ટર્સ. બરાબર, ધ કિંગ વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધ મિનિસ્ટર્સ. પછી વોટ્સ સાઉન્ડ ઇઝ હર્ડ ઇન ધ કોર્ટ? કોર્ટમાં કયો સાઉન્ડ આવ્યો? તો કે ટ્રમ્પેટ્સ, આપણે જોયું ઉપર. બરાબર, ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ, તો ધ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ ઇઝ હર્ડ ઇન ધ કોર્ટ. ધ સાઉન્ડ ઓફ, બરાબર, ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ ઇઝ હર્ડ ઇન ધ કોર્ટ.
अथवा तो एम पण तमे लखी शको कि देर इज अ साउंड ऑफ ट्रम्पेट्स एंड ड्रम्स, बराबर, देर इज अ साउंड ऑफ, देर इज अ साउंड ऑफ ट्रम्पेट्स एंड ड्रम्स इन द कोर्ट, एवं पण लखी शकाय। हु आर वेटिंग फॉर द किंग, तेनाली रामन एंड टू कोर्टियर्स, कोर्टियर एस लागे, बराबर टू छे, एक कोर्टियर हो तो आर लागे, आर सुधी जाए, एस नो लागे, टू कोर्टियर्स एटले के बहुवचन छे, एटले बहुवचन थई जाय, बराबर कोर्टियर्स। तेनाली रामन एंड टू कोर्टियर्स आर वेटिंग फॉर द किंग। पछी आगळ, द किंग आस्क फॉर खाली जग्या, द किंग आस्क फॉर, किंगे कोनु पूछ्युं हतुं, मिनिस्टर्सनुं पूछ्युं हतुं ने कि मारा मंत्रीओ क्यां छे एम पूछ्युं हतुं, अने कोने विशे पूछ्युं हतुं, मिनिस्टर्स विशे, एटले ए ऑप्शन। ધ કિંગ વોન્ટ્સ ટુ ડિસ્કસ ધ ન્યુ, કયો પ્રોજેક્ટ, રોડ પ્રોજેક્ટ, એટલે બી ઓપ્શન, બરાબર। ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ, કોનો સાઉન્ડ, ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ ખાલી જગ્યા, તો કોનો સાઉન્ડ હતો, ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ, બરાબર ટ્રમ્પેટ્સ એન્ડ બેલ્સ, તો ટ્રમ્પેટ્સ એન્ડ બેલ્સ નહોતું, તો ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ હતું, એટલે કયો ઓપ્શન આવશે, સી ઓપ્શન, બરાબર છે। આજ પૂરતું આપણે આટલું સીમિત રાખીએ, કાલથી આપણે મતલબ કે નેક્સ્ટ પીરિયડમાં હવે આપણે આગળ સમજીશું। ઓકે, ધન્યવાદ મિત્રો।